નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભારતીય ટપાલ વિભાગની મોટી ભરતી આવી રહી છે કુલ અડત્રીસ હજાર નવસો ને છવ્વીસ જગ્યાઓ ગ્રામીણ ડાક સેવકની મિત્રો છે અને તેના માટેનું રજિસ્ટ્રેશન કરવાનું છે એના માટેની ક્વોલિફિકેશન માત્ર ધોરણ દસ પાસ અને તે પણ માન્ય બોર્ડની અંદર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મિત્રો તમે ધોરણ દસની પરીક્ષા પાસ કરી છે તો તેના માટે તમે ક્વોલિફાઈડ છો અને તેના માટેની ઉંમર અઢારથી ચાલીસ વર્ષ સુધીની છે પે સ્કેલ એના માટેનો ડાક સેવક માટે દસ હજાર રૂપિયા અને બ્રાન્ચ પોસ્ટ મેનેજર માટે બાર હજાર રૂપિયા છે મિત્રો એના માટેની ફીસ જે છે તે ફી એસ એસટી અને મહિલા ઉમેદવારો માટે કોઈ જ ફી નથી અન્ય જે ઉમેદવારો છે તેમના માટે સો રૂપિયા ફી છે મિત્રો અરજી કરતાં પહેલાં તમારું નામ પિતાનું નામ મોબાઈલ નંબર ઈમેલ તમારું બર્થડેટ બધું હાથ વગું રાખવાનું ને તમારી જે ફોટો છે તે ફોટો પચાસ કેબીથી ઓછી સાઈઝનો બનાવીને તૈયાર રાખવાનું અને તમારી સિગ્નેચર છે તે વીસ કેબીથી ઓછી તૈયાર કરીને રાખવાની જેનાથી તમારે ફોર્મ ભરવાની અંદર સરળતા રહેશે મિત્રો આ પ્રમાણેની બધી જ તૈયારી કરી અને પછી ફોર્મ ભરવાની તમે શરૂઆત કરો મિત્રો એપ્લિકેશન કરવાની શરૂઆત બે મેથી શરૂ થઈ ગઈ ને છેલ્લી તારીખ પાંચ જૂન છે એટલે ફટાફટ કરો અને એપ્લિકેશનનું રજિસ્ટ્રેશન કરો મિત્રો આ લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક મૂકવામાં આવેલી છે તે ખોલીને તમે કરી શકો ખોલશો એટલે આ પ્રમાણેનું પેજ ખોલશે સૌથી પહેલાં તમારે અહીંયા પ્રમાણે ખોલી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે રાજ્ય સિલેક્ટ કર્યા પછી સૌથી પહેલું જે સ્ટેપ છે રજિસ્ટ્રેશનનું છે મિત્રો તમે જોઈ શકો છો તે રજિસ્ટ્રેશનનું સ્ટેપ તમે ખોલશો એટલે સૌથી પહેલાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે માત્ર તમારો મોબાઈલ નંબર નાખવાનો છે ને મોબાઈલ નંબર નાખશો એટલે એના પર ઓટીપી આવશે ઈમેલ નાખશો તો તેના પર ઓટીપી આવશે અને ઓટીપી બંને સબમિટ તમે અહીંયા કરશો તમે સામે જોઈ શકો છો અહીંયા વેરિફિકેશન લખેલું છે ત્યાં અને તે પ્રમાણે તે નાખવાનું છે અને તે નાખ્યા પછી અહીંયા દેખાશે તે વિગતો તમારે ભરવાની છે ને તે વિગતો ભરશો પછી આ પ્રમાણેનું ફોર્મ ખુલશે અને આ ફોર્મ જે ખુલશે તેની અંદર ફોટો અને સિગ્નેચર તમારે સ્કેન કરીને મૂકવાનો છે અહીંયા પ્રિવ્યુ છે તે સબમિટ કરવાનું છે અને તેના નીચે પછી સબમિટ કરશો એટલે ફરી પાછું આવું ફોર્મ ખુલશે અને ફોર્મ જે ખુલે તે ફોર્મની અંદર સ્ટેપ નંબર ત્રણની અંદર તમારે ઓનલાઈન એપ્લિકેશન તમારો નંબર નાખશો અહીંયા અને સર્કલ સિલેક્ટ કરશો એટલે ફોર્મ ખુલી જશે ને તે ફોર્મ તમારે સબમિટ કરવાનું છે આવી રીતે રજીસ્ટ્રેશન થશે મિત્રો યાદ રાખો કે અહીંયા જે દેખાય છે ત્રણ સ્ટેપમાં અરજી કરવાની છે રજીસ્ટ્રેશન ફી પેમેન્ટ અને એપ્લાય ઓનલાઈન અને તે પ્રમાણે કરશો આશા રાખું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે આભાર